મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા રોકાય અને મૃતકોની આત્માની શાંતિ અર્થે ક્રિશ્ચિયન સમાજ દ્વારા પ્રાર્થના સભા યોજાઈ. લાંબા સમયથી મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે અને અનેક લોકો મૃત્યુ પામ્યા છે. હજી પણ હિંસા રોકાવાનું નામ લેતી નથી. ત્યારે હિંસા રોકાય અને મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માને ભગવાન શાંતિ આપે તેવા હેતુસર ફતેગંજની હિલ મેમોરિયલ સ્કૂલમાં પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. શહેરના ક્રિશ્ચિયન સમાજ દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ક્રિશ્ચિયન સમાજના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના સભામાં પ્લેકાર્ડ સાથે જોડાયા હતા. સાથે જ મૃતકોને શાંતિ મળે તેવી ભગવાન ઈશુને પ્રાર્થના કરવામાં આવી હતી. સર્વશક્તિમાન અમારા જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, આકાશ પૃથ્વી સમુદ્ર દ્રશ્ય અને અદ્રશ્ય સર્વના કરતા તેને નિભાવી રાખનાર અમારા જીવનના માલિક અને સ્વામી, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમે એને યોગ્ય એવા પરમેશ્વર છો. ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન ઉપર તમે બિરાજો છો. આકાશ અને પૃથ્વીમાં સર્વ અધિકાર પ્રભુ તમારો છે. આજે વડોદરા શહેરના તમામ ખ્રિસ્તી સમાજ અને બધી જ મંડળીઓના ભાઈ બહેનો અને ધર્મગુરુઓ કે જેઓ હિલ મેમોરિયલ હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં એકઠા મળ્યા છે, અને વિશેષ કરીને મણિપુરની અંદર જે બેનાઓ બની અને ભારતના જુદા જુદા રાજ્યોમાં પણ બહેનો ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ બાબતોને ધ્યાનમાં લઈ અને અમે મળ્યા છીએ. અને અમે એટલા માટે મળ્યા છીએ કે દેશમાં શાંતિ સ્થપાય, મણિપુરમાં શાંતિ સ્થપાય અને દેશના જુદા જુદા વિસ્તારોની અંદર પણ કોઈ પણ માણસ એ અશાંતિનો અનુભવ ન કરે. અને એટલા માટે અમે ઈશ્વરની આગળ પ્રાર્થના કરવાને માટે, પ્રાર્થના સંગતના માટે અત્યારે એકઠા મળ્યા છીએ. મણિપુરની અંદર જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે એ બહુ ભયાનક છે અને એની તરફ બધાએ ધ્યાન આપવું જોઈએ. સરકાર પણ ત્યાં આગળ શાંતિ સ્થપાય એના માટે પ્રયત્ન કરે. અને હું એક જ વસ્તુ કહીશ કે અત્યારે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે એકઠા મળ્યા છીએ કે દેશમાં અને બધી જગ્યાએ શાંતિ સ્થપાય. દરેક વ્યક્તિ પોતાનો ધર્મ પાળે છે. કોઈ ઈશ્વર કદી કોઈનું મંદિર તોડી નાખતા નથી કે કોઈ ઈશ્વર કદી માણસ ઉપર એટેક કરતા નથી. તો માણસ તરીકે આપણે શા માટે આવું કરવું જોઈએ? કેમ હળીમળીને ના રહેવું જોઈએ? કેમ ભાઈચારામાં ના રહેવું જોઈએ? કેમ કે ઈશ્વર આપણને એ જ શીખવે છે, આપણે એકબીજા ઉપર પ્રેમ કરીએ, આપણા પડોશ ઉપર પ્રેમ કરીએ. અને બાઇબલની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે તમે તમારા દુશ્મનો ઉપર પણ પ્રેમ કરો, અને એ જ મોટો પ્રેમ છે. અને એ જ સંદેશ લઈને અત્યારે અમે દેશના તમામ નાગરિકોને વિનંતી કરીએ છીએ કે આપણે બધા જ ભાઈચારામાં રહીએ, પ્રેમમાં રહીએ, અને દરેક પોતાના ધર્મમાં જે રીતે આસ્થા ધરાવે છે, વિશ્વાસ કરે છે, એ પ્રમાણે તેઓ પોતાની રીતે જીવન જીવે. પણ મને, હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, કેમ કે ઈસુ ખ્રિસ્ત મને જીવન આપે છે અને મારી ખાતરી છે. અને એ પ્રમાણે અમે એ ધર્મની અંદર વિશ્વાસ કરીએ છીએ અને ઈસુ ખ્રિસ્ત એ જીવન આપનાર પ્રભુ છે. અને એટલા માટે અમારી એ જ પ્રાર્થના છે કે દરેક વ્યક્તિ પ્રેમમાં અને ભાઈચારામાં રહે અને જે જીવન આપે, શાંતિ આપે, એને સ્વીકારે અને એની પાછળ ચાલે તેમાં કંઈ જ ખોટી બાબત નથી. અને એટલા માટે જેને જે બાબત સારી લાગે છે એ પ્રમાણે એકબીજાની સાથે પ્રેમથી રહેવું જોઈએ.